મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહુદા ખાતે અંદાજિત રૂપિયા 21.47 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે મજબૂત નાણાકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે. વિકાસમાં નાણાકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. વિકાસ એ રાજનીતિના વિઝનરી લીડર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાને આપેલી વિકાસની પરિભાષાને આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં નાનામાં નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય, તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે તેમ જણાવતા દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું કે આઈએનએફના રિપોર્ટ પ્રમાણે ભારત વિકસિત દેશોની સરખામણીમાં 10 વર્ષ પહેલા 11મા ક્રમે હતું, જ્યારે આજે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે ભારતે બ્રિટનને પણ પાછળ રાખી સમગ્ર વિશ્વમાં ભારત 5મા ક્રમની અર્થવ્યવસ્થા બન્યું છે. આ તકે મુખ્યમંત્રીએ ઈ તકતી અનાવરણ દ્વારા મહુદા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના અંદાજીત રૂપે 21.47 કરોડના 9 વિકાસકામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, દૂધઘર બાંધકામ સહાય યોજના, એનઆરએલએમ અને જીયુએલએન સહિતની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ, પ્રમાણપત્ર, આવાસની ચાવી તેમજ સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી તેમજ મહાનુભાવે 22 ગામ પાટીદાર સમાજવાડી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.